નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં હવે ચિંતાનો માહોલ, શાળાના વિદ્યાર્થીના પાણીમાં ઝેર, મોટી દુર્ઘટના અને 26ના મોત, સરકારનું એલર્ટ અને ગૃહમંત્રીનું રાજીનામું જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. સરકારનું મોટું એલર્ટ. આ વર્ષનો ફેબ્રુઆરી મહિનો વર્ષ 1877 થી લઈને અત્યાર સુધીનો એટલે 122 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો. હવે માર્ચમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાઈ શકે છે. કેન્દ્ર સરકારે હીટવેવ માટે અત્યારથી એડવાઇઝરી જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે માર્ચથી મે મહિનામાં આકરામાં આકરો તડકો પડશે. ગરમીમાં ડ્રીહાઇડ્રેશન થવાની શક્યતા છે, એટલે સતત પાણી, નાળિયેર પાણી, લીંબુ શરબત પીવું, બપોરે 12-3ના વચ્ચે બહાર નીકળવાનું ટાળવું, બાળકોને કારમાં એકલા ન મૂકવા. હવે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીનું માંગ્યું રાજીનામું. ક્રાઈ એકેડેમી ખાતે પીએસસીની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયુર તડવીનો મુદ્દો આજે ગૃહમાં ગુજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યે પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો. કોઈ બોગસ વ્યક્તિ ક્રાઈ એકેડેમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવીને પગાર મેળવ્યો, એનો જવાબ સરકાર પાસેથી મેળવવા માંગવામાં આવ્યો. વિપક્ષ દ્વારા હરસંઘવીનું રાજીનામું મંગાયું હતું, બાદમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. દુઃખદ સમાચાર. ગ્રીસમાં મોટી દુર્ઘટના બની છે જેમાં 26 લોકોના મોત થયા છે. ઉત્તરી ગ્રીસમાં બુધવારે વહેલી સવારે એક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં 26ના મોત તો 85 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરે ટેમ્પે નજીક અકસ્માત બાદ અનેક બોગી પાટાપરથી ઉતરી ગઈ હતી અને 3 ડબ્બામાં આગ પણ લાગી હતી. હવે ગુજરાતમાં ચિંતાનો માહોલ. હવામાન વિભાગ દ્વારા આગાહી જારી કરવામાં આવી છે, જે મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારમાં માવઠાની આગાહી છે, જેને કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છે. ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે, ત્યારે 4-8 માર્ચ સુધી માવઠાની આગાહી કરાય છે. જોકે હવામાન નિષ્ણાંતનું માનવું છે કે માવઠાની તીવ્રતા ઓછી હશે, ધોધમાર વરસાદ નહીં પડે, પરંતુ આ વરસાદ 60-70% આવરી લેશે. ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. ઈરાનમાં વિદ્યાર્થીનીઓને શાળાએ જતી અટકાવવા માટે શાળાઓના પાણીમાં ઝેર ભેળવવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું છે કે ધોમસેમાં નવેમ્બર 2022થી શ્વસન ઝેરનો સેંકડોનો કેસ નોંધાઈ રહ્યા છે. શાળામાં ઝેરી પાણી પીધા બાદ વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને માનસિક તકલીફ થઈ રહી છે. કેટલાક લોકો યુવતીઓનું શિક્ષણ બંધ કરવા અને કન્યા શાળાઓ બંધ કરવા માંગે છે.